सब्सक्राइब करो आ चैनल ने। अरे धुणकी नी माँ, हाँ। जरा पानी लाओ जो। हाँ लाओ। सांवड़ो छोके, तमने छोरी नी चिंता विंता है कि नहीं? किम? हूँ तो धुणकी ने। छोरी जवान थी, आम तेम फर्या करे है, एमनी चिंता विंता करी कि हगाई करी ने गोठी दो। जवान छोरी ना लगन नी चिंता, कया बाप ने ना होय। कोना लगन नी बात करो सो? तारी बेटा, तारू सपन तो करवूज पड़से ने। हूँ तमने छोरी ने क्या इनी जवानी? बेटा लग्न करीने हारे तो जाऊज पड़े ने। अरे माँ, अरे सॉरी कहाँ ताली? आवा कदे हरीफाई माँ भूरिया हमें कौन भाग ले है? है कोई मर्द? ये मारी हारे रिसोड़नी हरीफाई करी हके है? है कोई? हाँ, मैं तैयार छू तारी साथे त्रिशूलनी हरीफाई माँ उतरवा। हूँ आदिवासी भील, पुरियो वाकड़ियो है जामर, मारी हरे उतरे हरीफाई मा। हाँ, हूँ छाबलिया नो ठाकोर, विक्रम ठाकोर। हेलो थई जाए बराबरी नो खेल। શેરી બાબુએ આપણા ગામના બધાય જવા મર્દોને ટક્કર મારી ને હરીફાઈ જીતી લીધી છે. શેરી બાબુ, તમારી આ બહાદુરી અને દિલેરીએ અમુને ખુશ કરી દીધા છે. જો તમે ખુશ હો તો ઇનામ રૂપે ધુળકી સાથે મારા લગ્ન કરાવી દો. શરી બાબુ, હરીફાઈના નિયમ મુજબ તમારી માંગણી મંજૂર રાખવી જ પડે. Yeah.
મારી તને મારો હોત ને તો હાથ છોડું ને એટલી જ વાર છે, પણ હું એવું નહીં કરું. તું બહાદુર છે, અરે તું તો મારો મિત્ર થવાને લાયક છે. ચાલ આવ, આવી જા. હાસ્ય વિક્રમ મારો દોસ્ત છે, આવો મારે દોસ્ત હોય અને હું એનો સ્વીકાર ના કરું. અરે વિક્રમ ધારાજ, મને મોતના મુખમાં જવા દીધો. હવે ધુણકી પર એનો અધિકાર છે. આવ ધુણકી. હવે આપણા બધા પાસા સીધા પડતા જઈ રહ્યા છે. નહીં જો આ આપણો માણસ આજે કરોડપતિ ઘરનો ઘર જમાઈ બની ગયો છે. હા ભાઈજી, હવે આપણા દેવીલાલને એની સાસરીની મિલકત ક્યારે મળશે કે જ્યારે ઘરમાં કોઈ વારસદાર નહીં મળે. હા, પણ એના એક સાળા દીપકને મારવાથી કંઈ બધી જાયદાદ હાથમાં નહીં આવે. માટે આપણે વિક્રમને મારવો પડશે, જે અત્યારે આદિવાસીઓ વચ્ચે જઈ અને ગામમાં રહી રહ્યો છે. ભાઈજી, તમારે જે કરો એ તે કરો, જેથી કરીને એ તમામ મિલકતનો વારસ જલ્દી બની જાય. હા હા, વારસો તો તને મળી જશે અને તું વારસદાર પણ બની જશ, પણ એને ભૂલતો કે આ બધી જાયદાદમાં અમે બધા સરખા ભાગીદાર છીએ. અરે ભાઈજી, હું તમને કેવી રીતે ભૂલી શકું? નહીં નહીં, ભૂલવું હોય તો ભૂલી જા ભાઈ, પણ એટલું યાદ રાખજે કે જે ભાઈજી તને કરોડપતિ ઘરનો ઘર જમાઈ બનાવી શકે છે, એ જ ભાઈજી તને રોડનો રોડપતિ ભિખારી પણ બનાવી શકે છે, અને પણ ગાંડો ભિખારી જેને પોતાનું નામ પણ યાદ નહીં હોય. ભાઈજી, મને મારું મોત બોલાવે છે કે હું તમારી સાથે દગો કરું? શાબાશ, તો પછી હવે વિક્રમને મારવાની તૈયારી કરો. દુડકી, જો ખાનંગલ ઉભા છે. અરે આજે આ રામ સીતાની જોડી કઈ બાજુ? હા, તમે નમાજ પડતા હતા ને એટલે અમે રોકાઈ ગયા. જંગલમાં ઘાસચારાના કોન્ટ્રાક્ટ માટે જીપ લઈને જઈ આવું. તમારે જીપની જરૂર તો નથી ને? અરે ભાઈ, અત્યારે હાલ મારે જીપનું કાંઈ કામ નથી. તો તારે લઈ જા બેટા, લેકે જાઓ. અને ધુડકીને સાથે લેતો જાઉં છું. અને તું વિક્રમનો પીછો ના છોડતી? હા, અલ્લાહ સુખી રખે, અલ્લાહ સુખી રખે. સબલ કે જાના. Thank you.
મારી ધુડકી આજ બહુ સુંદર લાગે છે. એક ફોટો ખેંચી લેવાનું મન થાય છે, પણ કેમેરો નથી લાગે. કેમેરામાંથી તો ફોટો નીકળી જાય, પણ મારો ફોટો તમારા દિલમાં કાયમી રાખશો ને? મારી રાણી, આ દિલ ફરી જાય ને એ પહેલા આપણે લગ્ન કરી લઈએ. ના, જ્યાં સુધી માતાજીની મંજૂરી ના મળે ને ત્યાં સુધી તો રાહ જોવી જ પડે. તને ઉતાવળ નથી, પણ મને છે. હું આવા માતાજીના ખોટા ભૂવામાં માનતો નથી. હું દિલથી માતાજીને માનું છું. અને જો તારે આ માનવું હોય ને તો તું અહીંયાથી જા, હું અહીંયા જ બેસી રહીશ. જો હું આજે જતી રહીશ, મને વાંધો નથી. તારે જવું હોય તો જા. જો હું આજે જતી રહીશ, તું એકલા રહી જાઓ. ચાલી જવાની દોડકી એકદમ દોડકી હું જાઉં તારી સામે આખી જિંદગી પડી. તું કોઈ બીજા સાથે લગ્ન કરી લઈ. ના દોડકી, અમે બધાએ એટલી બધી ગોળીઓ ચલાવી છે કે વિક્રમ ઉભો જ ના થઈ શક્યો. વિક્રમ ગયો 56 ભાવમાં. અરે વાહ વાહ, 56 ની છાતી વાળો ગયો 56 ના ભાવમાં. ભાઈજી, હવે તમે જોઈ રાખો, આ દીપક ના ગયા બાદ બધું હાથમાં લઈને રાજ કરવાનું છું. રાજ? હા, મોટો મગરમચ્છ તો મરી ગયો, હવે આ દીપક નામનું રહ્યું નાનું માછલું. પ્રિયા, આ તારું ફાર્મ હાઉસ છે? ઓફ કોર્સ. તું તો ઘણી છુપી રુસ્તમ નીકળી. અત્યાર સુધી તો તે મને કહ્યું નહીં, નહીતર અહીંયા આવી મજા કરવાની ઘણી રંગત આવી જાત. એમાં શું થયું? હવે મજા કરીશું, ચાલ. બાબા કાકા, બલ્લો બિહારે. જય બોલો.
પલ્લુ બિહારી, પેલો હરામી જ્યાં દેખાય ને એ હરામી ની પથારી ફેરવી ના. હાલો હાલો. ભાઈજી, મેં તમારા પર વિશ્વાસ કર્યો. તમારા કહેવા પર મેં વિક્રમને મારા ઘરમાંથી કાઢી મૂક્યો અને તમે મારી સાથે દગો કર્યો. હા, કારણ કે દગો કોઈનો સગો નથી હોતો. અરે, સગા ભાઈથી સવાયો હતો તારો ભાઈ વિક્રમ, એની સાથે તે દગો કર્યો એટલે મેં તારી સાથે દગો કર્યો. હા, હિસાબ થઈ ગયો ચૂકતે. પણ હવે જો હું અહીંથી તને જીવતો જવા દઉં તો તું પોલીસમાં જઈશ અને હું ફસાઈ જઈશ, એટલે મારે તો તને મારવો જ પડે. હા, મોન્ટી બાબા, પાની લાશને ઠેકાણે લગાડી દેજો. એ દાડી, એ બિલ્લુ બિહારી, પાની આને ગમે ત્યાં જઈને ફેંકી દો. હાલો. મમ્મી ચિંતા ના કરો, કઈ નહીં થાય. શું થયું મારા દીકરાને? મારો દીકરો સાજો તો થઈ જશે ને ડોક્ટર? એ તો બેન અમારા પ્રયત્ન અને તમારી પ્રાર્થના છે. બેટા, બેટા તું તું વિક્રમને ફોન કર જલ્દી. હા, તું ચિંતા ના કર, હું વિક્રમની તપાસ કરી લાવું છું. દેવીલાલ, દીપકની તબિયત સુધરવા લાગી છે. હા ભાઈજી, તમારી વાત બિલકુલ સાચી છે. દેવીલાલ, તારો સાળો હોસ્પિટલમાં જો સાજો થઈ જશે તો આપણી બાજી બગડી જશે. જેથી કરી આ કામ તારે જ કરવાનું છે, તારે કઈ વિચારવાનું નથી. એમ? હા, એ ઘરનો જાણ ભેદુ તું છે, એટલે હોસ્પિટલમાં એનું જઈને કામ તમામ તું જ કરી શકે છે. ડોક્ટર સાહેબ, આઈ એમ સોરી. બાબા, તમે બંને વિક્રમને મારવામાં નિષ્ફળ થયા. એ વિક્રમ નહીં તો છું, એનું ભૂત છે. હે? અરે, એને જો નહીં ખતમ કરીએ ને તો એ આપણને ખતમ કરી નાખશે. પંડાડી, આ ભાડોથી માણસો શું કામના?
અરે એ કામ આપણે આ માણસોને સોંપી દઈએ ને. બાબા તે જ મને કહ્યું તું ને કે વિક્રમમાં પહેલવાનો ને પછાડવાની તાકાત છે. હા ભાઈજી. હા એટલે કે હાથી અને હાથીને સામી છાતીએ વાર કરવાની તો સાવજ પણ ભૂલ નથી કરતો, માટે આપણે પણ ચાલાકીથી સાવજની જેમ એને પાછળથી વાર કરવો પડશે. જે કામ તમારા બંનેની તાકતની તલવાર ન કરી શકે એ કામ હવે બંદૂકની ગોળીથી થવું જોઈએ. જાઓ. છાયા ધુડકી સાથે મારા આવા સંબંધની વાત હતી. હવે મારું ધ્યેય છે કે ધુડકી અને દીપકના મોતનો બદલો લઈશ, કારણ કે આ બંનેના હત્યારાઓ એક જ હોવા જોઈએ. જ્યાં સુધી આ મારું ધ્યેય પૂરું નહીં કરું ત્યાં સુધી ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરતો રહીશ, પણ એ હત્યારાઓને હું છોડીશ નહીં. અને એટલે જ આજે મેં તને અહીંયા આ વાત કહેવા બોલાવી હતી. હા વિક્રમ, અને હું એ પણ જાણું છું કે તું હજી ધુડકીને ચાહે છે, પણ વિક્રમ હું તને પ્રેમ કરું છું. મારા જીવનમાં કોઈ નથી, કારણ કે મેં મારા દિલમાં બીજા કોઈને સ્થાન નથી આપ્યું. વિક્રમ તું મને અપનાવે કે ના અપનાવે, પરંતુ એટલીસ્ટ તું તારું દુઃખ મારી સાથે વહેંચ, જેનાથી તારા દિલનો ભાર હળવો થાય. હું એ પણ જાણું છું ધુડકીની જગ્યા હું ક્યારેય નહીં લઈ શકું, પણ વિક્રમ તારા દિલમાં કોઈ જગ્યાએ મને સ્થાન આપી દે પ્લીઝ. તમારે કેટલું ધ્યાન રાખે છે, મારો જીવ બચાવવા તારો જીવ જોખમમાં મૂક્યો. ના વિક્રમ, વિક્રમ હું જે કામ પૂરો કરવા આવ્યો છું એ કામ પૂરો કરીને જઈશ. બાબે તમે વિક્રમને ઘરે લઈ જાઓ અને દવા કરો, હું આ લોકોને જોઈ લઉં. વિક્રમ ડોક્ટર પાસે ચાલ. વિક્રમ આ તો સારું થયું કે ગોળીનો ફક્ત ઘસરકો લાગ્યો છે. આવા જોખમી હુમલા આ લોકો કરતા રહેશે, એટલે હવે તું મારાથી દૂર રહેજે. હું મોતથી નથી ડરતી. છાયા એલે છાયા.
અરે વાહ મોટા ભા, હવે તો પકડાઈ ગયા તમે. હવે મારી ભાભીની શોધ કરવા મને બહાર જવું નહીં પડે. અરે છાય ક્યાં ચાલી? અરે ચંદા, છાય પ્લીઝ ને શરમાઈ ગઈ લાગે છે. તારી બેનપણી છે ને એટલે વધારે શરમાય છે. ગૌરી, એ ગૌરી! અરે આવી આવી. અચ્છા તને ખબર હતી? લે શું વાત કરો છો બેન, આજે શું છે? રક્ષાબંધન. હા તમે આવવાના હતા, મને ખબર જ હતી. દે ચાલો આવજો. હા શું થયું ભાઈ? કઈ નઈ બેના, ખાલી ગોળીનો ઘસરકો થયો છે. ભાઈ આ તો સારું થયું કે ગોળીનો ઘસરકો ખાલી હાથની સાઈડમાં થઈને જતો રહ્યો. ના બેના, તારા જેવી મીઠડી બહેને આ હાથે રાખડી બાંધી હોય એ આ ભાઈને એક ગોળી તો શું, 10 ગોળી પણ કાંઈ ના કરી શકે. પણ ભાઈ તારી આ બેનનો અને માનો તો વિચાર કર. બેના આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને તારી સામે તારો ભાઈ સહી સલામત ઉભો છે, એનું કારણ આ હાથે તે રાખડી બાંધી છે, એ હાથને શું થવાનું? ચાલ રડવાનું બંધ કર અને આ હાથે રાખડી બાંધ. સુખી રે બેન, નહીં મારી વાલી બેના, રડવાનું નહીં. મોટા ભાઈ આ વીંટી તમારી પાસે ક્યાંથી આવી? બેના આ વીંટીનો પહેરનાર મળી જશે તે દિવસે નાના ભાઈ દીપકને મારનાર પણ મળી જશે. શું હશે દેવીલાલની વીંટી? કશું બોલતી લાગે છે. શું હશે રહસ્ય આ વીંટીની પાછળ? વીંટી વિક્રમભાઈ પાસે ક્યાંથી? જરૂર કંઈક છે આ વીંટીમાં, કંઈક છે. દેવીલાલ! અરે તમે લોકો મારા ઘરે શું કામ આવ્યા? ભાઈજીએ કહ્યું છે કે ખાસ ચેતવણી આપવા માટે જ અમને અહીંયા મોકલ્યા છે. અને હા, વિક્રમના મોતનો રસ્તો તું વિચારી રાખજે. તમે લોકો ભાઈજીને જઈને કહેજો કે 2 દિવસથી મારી એ વીંટી વિક્રમ પહેરીને ફરે છે, એટલે મારી પત્ની મને સવાલ પૂછે છે કે વીંટી છે ક્યાં. એટલે હવે એને સમજાવીને એ પેલા મારે કોઈ નવો રસ્તો કાઢવો પડશે. અને તમે આટલા બધા થઈને એક વિક્રમને નથી મારી શકતા? બોલો સાંભળ, આ પડીકીમાં એટલો કાતિલ ઝેર છે, જો આને ચા કે નાસ્તામાં ભેરવીને તું વિક્રમને આપીશ તો એનો કામ તમામ. દેવીલાલ, સમાજ અમારા ફાર્મ હાઉસ ઉપર તને ભાઈજીએ સ્પેશિયલ બોલાવ્યો છે. કીધું છે અમને પણ ફોન કરવાની ના પાડી છે, આટલું યાદ રાખજે, સમજો? ઠીક છે, હવે તમે લોકો જાઓ, આ કાંટો હવે મારે જ કાઢવો પડશે. ચંદા, 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 ભાઈજીનું ફાર્મ હાઉસ.
બાબા, આ ભાઈજી છે ક્યાં? અરે આ વિક્રમ તો મારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે, અને ભાઈજીએ મને ફોન કરવાની ના પાડી છે. તમે જલ્દી એને ફોન કરો કે છે ક્યાં. બોલ, કોને ફોન કરતો તો બોલ. કોઈને નહીં, બોલ. આજે તને નહીં છોડું. ભાઈજી સાથે મળીને તે શું કર્યું? ભાઈજીની બધી હકીકત જણાવ તો તને છોડીશ. તારી બધી જ મિલકત કબજે કરવા મેં અને ભાઈજીએ પ્લાન બનાવ્યો હતો, અને એ વખતે બિલ્લુ અને બાબાજી તને મારવા આવ્યા હતા, અને તને જે ગોળીઓ મારી હતી ને એમાં ધોળકી મરી ગઈ. અમને એમ કે વિક્રમ મરી ગયો એટલે તું મરી ગયો. વિક્રમ, હવે તું મને છોડી દે. હવે તું મને, અને તે મને વચન આપ્યું તું ને કે તું મને છોડી દઈશ. નાલાયક, તે પણ મારી બેન સાથે લગ્ન કર્યા ત્યારે અગ્નિની સાક્ષીએ પતિ ધર્મ નિભાવવાનું વચન આપ્યું હતું. તારા જેવા ગંદા કીડાને હું છોડી દઉં તો ફરીથી આ દુનિયામાં ગંદકી ફેલાશે, અને જો હું તને છોડી દઈશ તો મારા છાબલિયા ગામના સોનારિયા કુવાનું પાણી લાજશે પાણી. વિક્રમ, મારું નામ પણ ભાઈજી છે, જે માત્ર તાકાત થી નહીં બુદ્ધિ થી પણ કામ લે છે, અને તારા જેવાને કપડાની જેમ પછાડી પછાડીને ધોવા માટે આખું ને આખું વોશિંગ મશીન લઈને આવ્યો છું. હવે પહેલા તને બુદ્ધિનો પરચો દેખાડું. મોંઢો આ બુદ્ધિનો પરચો, હવે તને તાકતનો પરચો દેખાડું. મોંઢે આને તો ધોઈ નાખીશ. કોલેજમાં તે દિવસે મને બહુ મારેલો,
આ ચંદા માટે ના આલે ચંદા માટે નવો ચંદો ભાઈજી તરફથી આજે તારા તાજા તાજા લોહી થી હાથ લાલ થઈ જવાના. કોણ છે તું? ખાન, મારું નામ ડોક્ટર ખાન છે. ડોક્ટર છે તો દવાખાનામાં જઈને દર્દીઓને દવા ઓપરેશન કર અને મરેલા મરદાઓના પોસ્ટમોર્ટમ કર. આ ભાઈજીને અમે ન થતો, કારણ કે આ ભાઈજીની તો જ્યાં નજર પડે ને એ જીવતા માણસનું પોસ્ટમોર્ટમ થઈ જાય. અને ઓલી કહેવત ખબર છે ને કે કૂતરાની પૂંછડી સીધી ન થાય એમાં ભાઈજીનો વાર ખાલી ન જાય. તારી વાત સાચી છે, કૂતરાની પૂંછડી ક્યારેય સીધી ના થાય, કારણ કે માણસને પૂંછડી નથી હોતી, તારા જેવા શૈતાનને પૂંછડી હોય છે. અને એટલું સમજી લેજે, આ ડોક્ટર દુઃખ મટાડવા ગોળીઓ ખવડાવે છે, પણ વખત આવે ગોળીઓ છોડે પણ છે. હાલ હાલતી ન થા. Yeah!
हृदय लाख बुरा चाहे तो क्या होता है, वही होता है जो मंसूर है। हाँ, खुदा होता है। लखाया हता लेख विधाता न हाते, एथीज बन्यू आऊं कि कोई नू सिंदूर कोई ना माते।